નમસ્કાર પ્રણામ વર્તમાન સમયની અંદર શારીરિક સ્વાસ્થ્યની સાથે માનસિક સ્વાસ્થ્ય પણ એટલું જ જરૂરી હોય અને વૃક્ષારોપણ સરકાર દ્વારા સામાજિક સંસ્થા દ્વારા શાળા દ્વારા ઇકો ક્લબ દ્વારા પ્રવૃત્તિ ખૂબ ચાલતી હોય અને એક પ્રવૃત્તિનો ભાગ પણ છે અને બાળકોને વિશેષ આ પ્રિય હોય છે તો જ્યારે આપણે ઘણીવાર મારે શાળામાં જવાનું થાય તો જોઈને દુઃખ પણ થાય કે વૃક્ષોની અંદર પણ એવું છે કે ઘણા બધા વૃક્ષો પ્રદૂષણ કરનાર છે નુકસાનકારક છે તો જે આપણે વાવી દેતા હોય ને પછી ખૂબ પાણીનો આપણે બગાડ થતો હોય અને પછી વૃક્ષ મોટું થાય ત્યારે ખબર પડે તો નુકસાનકારક છે તો આપણે અત્યારથી ધ્યાન રાખીએ એવા વૃક્ષો વાવીએ કે જે દિવ્ય વૃક્ષ હોય જાપાનની અંદર હમણાં મારે જ્યારે અધ્યયન કરતો ત્યારે ત્યારે મને બુકમાં વાંચવામાં આવ્યું કે ત્યાં ટ્રી થેરાપી પદ્ધતિ ચાલે છે કે વ્યક્તિને ટેન્શન ટ્રેસ ઓછું કરવા માટે એ જંગલમાં જાય વૃક્ષોને ભેટે એની સાથે વાત કરે આપણા ઋષિઓએ હજારો વર્ષો પહેલાં દિવ્ય વૃક્ષો આપેલા છે તો આપણે જે શાળાના શિક્ષકો છે વિદ્યાર્થીઓ છે એમનું ખાસ વિનંતી કરું કે દિવ્ય વૃક્ષો ક્યાં ક્યાં અને શક્ય હોય તો પહેલાં આપણે પ્રાથમિકતા આ દિવ્ય વૃક્ષોને આપીએ જે આપણા ઋષિમુનિએ હજારો વર્ષો પહેલાં આ ટ્રી થેરાપી એટલે કે વૃક્ષોને મિત્ર બનાવવા અને એની ઉર્જા પ્રાપ્ત કરી જેમ દરેક મનુષ્યનો ઓરા અલગ હોય એવી રીતે દરેક વૃક્ષોનો પણ ઓરા હોય છે દરેક વ્યક્તિનો વિચાર અલગ હોય ઓરાનું અત્યારે સ્કેનિંગ પણ થઈ શકે જોઈ પણ શકાય એમાં સાત ચક્ર હોય મૂલાધાર સ્વાદિષ્ઠાન ચક્ર નાભી ચક્ર હૃદય ચક્ર વિશુધિ ચક્ર આજ્ઞાચક્ર એવી જ રીતે વૃક્ષોનો પણ ઓરા હોય તો ઔષધિ વૃક્ષોનો ઓરા દિવ્ય હોય જો આવા જ ઔષધિ વૃક્ષો આપણી વાડીએ હોય આપણી શાળામાં હોય એનો આપણે ઉશેર કરીએ તો આપણી અંદર પણ એની દિવ્યતા આવતી જાય તો એવા બહુ બધા ઔષધિ દિવ્ય વૃક્ષો છે એમાંના હું તમને થોડા વૃક્ષોની વાત કરીશ તો સૌથી પહેલું વૃક્ષોનું નામ છે રાજવૃક્ષ રાજવૃક્ષ એટલે કે ગરમાળો તો એનું સંસ્કૃત નામ છે રાજવૃક્ષ જ્યારે ઉનાળામાં ગરમાળાના પત્ર બધા જ ખરી જાય અને જ્યારે એના જ્યારે એના ખીલેલા હોય ત્યારે તમે દૂરથી તો રાજાના જેમ રાજાના જેમ સુવર્ણમયે એ ખીલેલો હોય છે અને ગરમાળાની જે સિંગ છે એ ગરમાળાની શિંગમાં અંદરથી એનો ગોળ નીકળે એ સ્વરેતુ સતતમ પથ્યમ કોષ્ઠ શુદ્ધિ કરમ પરમ કોઠો સાફ કરવા માટેની એક શ્રેષ્ઠ ઔષધી છે તો નાના બાળકો વૃદ્ધોને બધી ઔષધિ રેચ માટે ન લઈ શકાય પણ ગરમાળો એવી વસ્તુ છે નાના બાળકો પણ લઈ શકે વૃદ્ધો પણ લઈ શકે અને સૌથી મોટો ફાયદો એનાથી છે કે એનાથી બિલકુલ નબળાઈ આવતી નથી તો આ ગરમાળો જે છે એ ગરમાળો આપણે વાવીએ અને એના નજીક જઈએ એના સાનિધ્યમાં જઈએ તો નેતૃત્વનો ગુણો આવશે રાજશક્તિ આવશે સાથે એના પત્ર છે ચામડાના રોગની બહુ સારી દવા છે અને કોઈ પણ જગ્યાએ ડિઝાઇન તરીકે બંને બાજુ ગરમાળો વાવવામાં આવે અને ઉનાળામાં એ દ્રશ્ય જોઈએ તો કોઈ પણ વ્યક્તિને ઉર્જાથી ભરપૂર કરી દેશે તો આપણે સુશોભનમાં પણ આવી રીતે સરસ ઉપયોગ કરી શકીએ બીજું જે વૃક્ષ છે એનું નામ છે બ્રહ્મ વૃક્ષ બ્રહ્મ એટલે કે જેના સાનિધ્યથી શક્તિ આવે અને એને આપણે ગુજરાતી ભાષામાં પલાશ સંસ્કૃત ભાષામાં પલાશ અથવા તો ખાખરો પણ આપણે કહી શકીએ ખાખરાના બીજ છે એ કૃમિનું સારામાં સારી ઔષધિ છે ઉપરાંત ખાખરાના પુષ્પ છે એ પુષ્પને જ્યારે આપણે ભેગા કરીએ પ્રાચીન સમયમાં હોળીમાં તહેવારમાં સ્નાન કરવા માટે ખાખરાના પુષ્પનું પાણી વપરાતું ઉપરાંત ખાખરાના પુષ્પ છે એ પ્રમેહની પણ એક સારી ઔષધિ છે પરંતુ એક બહુ સરસ ઉપયોગ આપ સૌને બતાવું છું એના પુષ્પ લાવવાના અને ભેગા કરીને સૂકવી રાખવાના એનો પાવડર કરીને યોગ્ય માત્રામાં ઘઉં અથવા ચણાનો લોટ મિક્સ કરી દૂધ સાથે મિક્સ કરીને સ્નાન કરવામાં આવે તો આપણું એકદમ શરીર હળવું લાગે છે અને ચામડી ત્વચા એકદમ મુલાયમ બને છે અને ઘણા બધા બાળકોને જો નાનપણથી એક કહેવત હતી દૂધો નાવો પૂતો ફલો તો આ રીતે સ્નાન કરવામાં આવે તો ખૂબ ફાયદો આપણે અલગ અલગ સાબુનો ઉપયોગ કરતા હોય એમાં અલગ અલગ પેસ્ટિસાઇડના કારણે કોષ્ટિક સોડાના કારણે ચામડીમાં નુકસાન થાય તો આપણે દરેક આપણા બાળકને દરેક વિદ્યાર્થી મિત્રો અને દરેક શિક્ષક મિત્રોને વિનંતી કે આપણે આવી રીતે આયુર્વેદિક સ્નાનમાં કાખરાનો ઉપયોગ કરી શકીએ ત્રીજું જે વૃક્ષ છે એનું નામ છે શ્રી વૃક્ષ શ્રી એટલે કલ્યાણકારી બુદ્ધિ સ્મૃતિ અને મેઘા તો ત્રણે ત્રણ પ્રદાન કરનાર શ્રી વૃક્ષ એટલે કે બિલવ ભગવાન શિવને અત્યંત પ્રિય છે જે વૃક્ષ અને એના પત્ર છે એ આયુર્વેદમાં ખૂબ ઉપયોગી છે એના બીલીનું શરબત પણ બહુ સરસ શીતળ અને ઠંડુ છે તો અને બીલીના સમ સર્વાંગ સંપૂર્ણ સુવર્ણ તત્વ એનું રહેલું છે તો આના એના સાનિધ્ય માત્રથી આપણું સત્વગુણ વધે છે તો બિલ્વ વૃક્ષ શ્રી વૃક્ષ એ બિલ્વ વૃક્ષ પણ એક દિવ્ય વૃક્ષ છે ત્રીજું વૃક્ષ છે એનું નામ છે કલ્પ વૃક્ષ ઉદંબરાય નમઃ ઉમરો કલ્પવૃક્ષ સમાન છે છે જે એના છાલની અંદર રૂજવવાનો ખૂબ સારો ગુણધર્મ છે ઘાને રૂજવવાનો આયુર્વેદમાં પંચવલ્કલ ક્વાથમાં ઉદુંબર એક દ્રવ્ય છે ઉમરો અને ઉમરાનું સદાફળ એનું નામ છે બારે માસ એને ફળ આવે દર ચોવીસ દિવસે એના નવા ફળ આવી જતા હોય તો જ્યારે પશુ પંખી એ આપણા પરાગનયન માટે અને પ્રકૃતિનું અભિન્ન અંગ છે પર્યાવરણની રક્ષા માટે તો પશુ પંખીનો મેન એનું રસોડું છે તેવું કહેવાય છે કે તમે હજાર વ્યક્તિને જમાડો હજાર વ્યક્તિને તમે પૂર્ણ દાન કરો એક ઉમરો વાવો એટલું પૂર્ણ પ્રાપ્ત એટલા માટે થાય કે પર્યાવરણની રક્ષા કરે છે પ્રકૃતિને પક્ષીઓને ઉદંબરામાંથી ઉદુંબરના ફળમાંથી હંમેશા ભોજન મળી રહેતું હોય છે તો આ ઉદુંબર એક દિવ્ય વૃક્ષે કલ્પ વૃક્ષ એનું નામ આપવામાં આવ્યું છે ત્રીજું જે વૃક્ષનું નામ છે ચોથું એ છે વૃક્ષ એના સાનિધ્યમાંથી વીરતા ઊર્જા અને એનર્જી આવે તો આયુર્વેદની અંદર જ્યારે વ્યક્તિને ડર ભય લાગે ત્યારે એનું હૃદય ચક્ર બ્લોક થાય તો ડર ભય દૂર કરનારું વૃક્ષ છે એ અર્જુન જેનું નામ છે સફેદ સાજડ ટર્મેનેલિયા અર્જુના તો મારા પ્રેક્ટિસમાં જ્યારે હૃદય રોગના દર્દીઓ આવતા હોય ત્યારે અમે અર્જુનનો ઉપયોગ કરીએ છીએ અને અવશ્ય પરિણામ પ્રાપ્ત થાય બ્લડ પ્રેશર હાઈ થતું હોય બ્લડ પ્રેશર રો થતું હોય અથવા તો હૃદયના દરેકની અંદર અર્જુન એક વૃક્ષ છે એના એ ખૂબ એની ઉપયોગીતા છે પછીનું જે વૃક્ષ છે ઇન્દ્રવૃક્ષ ઇન્દ્ર જેવું પરાક્રમને શક્તિ આવે એવું ઇન્દ્રવૃક્ષ જેને ઇન્દ્ર કણ કોણ ઇન્દ્ર યવ એ બાળકોની એક સારામાં સારી ઔષધિ છે અને એના નજીક સાનિધ્ય માત્રને આપણી પરાક્રમ શક્તિ આવે જેને કુટજ અથવા સ્ત્રી કુટજ પુરુષ કુટજ અથવા કડો પણ કહેવામાં આવવામાં આવતું હોય અને એમાં જે દૂધ નીકળે એ જ્યારે લાગ્યું હોય ત્યારે દૂધ આપણે લગાડીએ તો ટાંકા જેમ ચામડીને ચોંટાડે એટલી સારી રીતે ચોંટાડી શકે ગીરના જંગલમાં જ્યારે હું પરિભ્રમણ કરતો બે હજાર અગિયારની અંદર ત્યારે મને આવી રીતે અહીંયા લાગેલું અને ત્યાં એકદમ બ્લીડિંગ થતું તો ત્યાંના દોઢીનેસના ઉકાભાભાએ મને ત્યારે લગાડવા માટે કીધેલું અને તાત્કાલિક મારું બ્લીડિંગ પણ બંધ થઈ ગયું જેટલું ટાંકાથી રૂજ આવે એટલી ઝડપથી એના સારી રૂજ એથી આવી તો આપણી અંદર આવી ઔષધિઓ આપણી આસપાસ રહેલી હોય છે જે દિવ્ય વૃક્ષ તરીકે આપણે ઓળખી શકીએ તો રાજવૃક્ષ કલ્પવૃક્ષ બ્રહ્મવૃક્ષ શ્રીવૃક્ષ વીરવૃક્ષ તો આ બધા વૃક્ષો જે છે અને એવું સૌથી મહત્ત્વનું અને અગત્યનું જે કાંઈ વૃક્ષ છે તો એ અમૃત વૃક્ષ મુનિ વૃક્ષ તો મુનિ વૃક્ષ એટલે કે અગસ્ત્ય અગથ્યો જે વનસ્પતિ ગુજરાતીમાં કહેવામાં આવે જ્યારે આકાશમાં અગસ્ત્યના તારાનો ઉદય થાય ત્યારે એને પુષ્પ આવે અને અગત્યનો તારો બે દેખાતો બંધ થાય ત્યારે એના પુષ્પો આવતા બંધ થઈ જતા હોય છે તો અગસ્ત્ય તારાની એનર્જી ખેંચી શકે અને એના સેવનથી એની કઢી પણ સરસ બને અને હાઈટ પણ ખૂબ પકડે તો જ્યારે વૃદ્ધિ કરવી હોય ત્યારે અને સરસ મજાના એના સફેદ કલરના પુષ્પો આવે તો મુનિ વૃક્ષ અગસ્તે પણ આપણે એનો આપણે આંગણામાં આપણી જગ્યાએ કોઈ પણ જગ્યાએ આપણે વાવી શકીએ તો આ વૃક્ષોનું મેં તમને જે માહિતી આપી તો આ દિવ્ય વૃક્ષો આપણે આપણે આંગણામાં ઉછેરીએ અને મેક્સિમમ વાવ વાવીએ